એક મહત્વપૂર્ણ સમાચાર. દિલ્હીના બુરાડી શહેરમાં જે ચોંકાવનારી ઘટના સામે આવી છે, 11 મૃતદેહ મળવાનો જે મામલો છે તેમાંથી 6 મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. શરીર પર એક પણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. તો આ સમગ્ર ઘટના જે સામે આવી હતી, આસપાસના જે વિસ્તારો છે તેમાં અરેરાટી ફેલાઈ હતી. હાલ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે. સામૂહિક આત્મહત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. જે રીતે દિલ્હીના બુરાડી શહેરમાં 11 જેટલી લટકતી લાશ એક સાથે મળી આવી હતી, એક અચંબાભરી પરિસ્થિતિ કહી શકાય. કારણ કે એક સાથે 11 સભ્યોના મૃતદેહ મળવાનો જે મામલો હતો, એવી પણ આશંકાઓ દર્શાવવામાં આવતી હતી કે આ હત્યા છે કે આત્મહત્યા. દિલ્હીના બુરાડી શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના 11 સભ્યોના મોતની ઘટના સામે આવી છે અને પરિવારના બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત 10 લોકોના મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળ્યા છે, જ્યારે એક વૃદ્ધાનો મૃતદેહ અલગ રૂમમાંથી મળી આવ્યો છે. ઘટના છે 1 જુલાઈ 2018ની, કે જ્યાં ભાટિયા પરિવારના તમામ સભ્યોના મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આત્મહત્યાનો કેસ લાગતો હતો, જોકે ત્યારબાદ હત્યાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. પરંતુ ભાટિયા પરિવારના ઘરમાંથી એક એવો દસ્તાવેજ મળ્યો છે જે બાદ આ હત્યા કે આત્મહત્યા નહીં પરંતુ અંધશ્રદ્ધાનો કેસ લાગી રહ્યો છે. જી હા, ભાટિયા પરિવારના ઘરમાંથી એક ડાયરી મળી આવી હતી જેનું કનેક્શન ભાટિયા પરિવારના મોત સાથે છે. જે ડાયરી મળી આવી છે તેમાં ઉલ્લેખ કરાયો છે કે પટ્ટી સારી રીતે બાંધવાની છે, શૂન્ય સિવાય કંઈ ન દેખાવું જોઈએ, દોરીની સાથે દુપટ્ટા કે સાડીનો ઉપયોગ કરવાનો છે. મૃતદેહોની સ્થિતિ જોઈએ તો કંઈક આવી જ છે અને તમામ મૃતદેહ દુપટ્ટાથી લટકતી હાલતમાં જોવા મળ્યા છે અને તમામ મૃતદેહના આંખ પર પાટા બાંધેલા છે. આ ઉપરાંત ડાયરીમાં 7 દિવસ સતત પૂજા કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે અને ઘરમાં કોઈ આવે તો પૂજા બંધ કરી દેવાનો ઉલ્લેખ પણ કરાયો છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ગુરુવાર અથવા રવિવારની પસંદગી કરવી. મૃતદેહની ઘટના જુઓ તો ખ્યાલ આવશે કે પરિવારે રવિવાર જ પસંદ કર્યો હતો. ડાયરીમાં લખેલું છે કે વૃદ્ધા ઊભા નથી થઈ શકતા તો અલગ રૂમમાં જઈને સૂઈ શકે છે. ઘટના પર નજર કરીએ તો વૃદ્ધાનો મૃતદેહ અલગ રૂમમાંથી મળી આવ્યો છે, જે ડાયરી પ્રમાણે જ છે. ડાયરીમાં વધુમાં કહેવાયું છે કે સૌનો વિચાર સમાન હોવો જોઈએ, મધ્યમ પ્રકાશ હોવો જોઈએ અને હાથોની પટ્ટી વધે તો મોં પર બાંધી દેવી. ઘટના ફૂટેજ પર પણ નજર કરીએ તો આ તમામ સભ્યો એક જ રૂમમાં હતા અને બધાની આંખો પર પણ પટ્ટી બાંધેલી હતી અને હાથ પગ પર બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને રાત્રિનો સમય પસંદ કરવામાં આવ્યો હતો, જેથી એ વાત નકારી ન શકાય કે આ પરિવારે અંધશ્રદ્ધામાં જીવ ગુમાવ્યો છે. કારણ કે જે પ્રમાણે ડાયરી મળી આવી છે અને તેમાં જે પ્રમાણેનું લખાણ મળ્યું છે તે પ્રમાણે જ ઘટના ઘટી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો ભાટિયા પરિવારના ઘરમાંથી ધાર્મિક દસ્તાવેજો મળ્યા છે. 11 મોત પર 11 અલગ અલગ સવાલો થઈ રહ્યા છે. જે રીતે 11 લોકોના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા, લટકતી હાલતમાં મૃતદેહના હાથ પગ કોણે બાંધ્યા તે પણ એક મોટો સવાલ થાય છે. કારણ કે 11 લોકો એકસાથે આત્મહત્યા કરી તો 11 લોકોના પગ કોણે બાંધ્યા, એક સવાલ એ પણ થાય છે. શું પહેલા બાળકોની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ મહિલા અને પુરુષોએ આત્મહત્યા કરી, તેવો પણ એક સવાલ સામે આવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 6 જેટલા મૃતદેહોના હાલ પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યા છે. એક અચંબા ભરી સ્થિતિ કહી શકાય પોલીસ માટે પણ. બંદો કા એક સાથ સુસાઇડ મેં પોસિબલ નહીં સમજતા. 11 મેં સે ક્યા એક બંદા ભી એસા નહીં થા જો ડરા હો અપને આપકો ટાંગને સે યા ટંગવાને સે. અબ 11 ફેમિલી મેમ્બર હૈ, મેં અગર ફેમિલી મેમ્બર હું, મેરી ફેમિલી હૈ તો મેં મેરી કોશિશ, અગર મેરે કોઈ પ્રોબ્લમ હૈ, કોઈ પરેશાની હૈ તો મેં અપને આપ ખતમ કરની સોચતા હું, અપને બચ્ચો કો, અપની બીવી કો શાયદ નહીં સોચુંગા. સર કોઈ પ્રોબ્લમ નહીં થી, કોઈ દુશ્મની નહીં થી, કોઈ ભી એક બંદા આજ તક ઉન્હોને ઊંચે વાત મેં કિસે બાત નહીં કરી. નીતુ લગતી થી લડકી જો કી ગ્રેજ્યુએટ હૈ, વો ડેલી સુઈ ચાલ રહી થી તાકી લોગ ઉસકો પઢે, લોગ પઢતે થે, આકે રુકતે થે, પઢતે થે, પહોંચાતે થે. 11 કે 11 ફેમિલી મેમ્બર કી બોન્ડિંગ બહોત અચ્છી થી, બહોત અચ્છે સે રહેતે થે, સબકે વિચાર મિલતે થે, કોઈ ઝગડા, કોઈ કલેશ કુછ નહીં. ફેમિલી ભી એસી બોન્ડિંગ આજ કી ડેટ મેં આપકો દેખને કો નહીં મિલેગી. પિછલે મહિને પ્રિયંકા કી સગાઈ હુઈ થી 17 જૂન કો, ઇનકી બેટી કી. જબ સભી ફેમિલી મેમ્બર્સ ને બહોત અચ્છે ડાન્સ વાન્સ પ્રોગ્રામ કિયા, બહોત અચ્છે સે કિયા, કોઈ પ્રોબ્લમ નહીં થી. યે હાદસા કૈસે હો ગયા ઉસ સમય નહીં આ રહા મેરે કો. કભી એસા નહીં લગા કી ઇન્હોને કભી કિસી સે લડાઈ ઝગડા કિયા હો, કિસી સે ભી કુછ એસા બોલા હો. સબકે સાથ હસ મિલ કે બોલને વાલે, સબકે સાથ પ્યાર સે રહેને વાલે,
लेकिन अजीब ही समझ नहीं आ रहा कि ये हुआ कैसे, क्यों हो गया।